नमस्कार, सौराष्ट्र न्यूज साथे हूं निश्चित राज्यगुरु। बुलेटिन की शुरुआत हेडलाइन। पाटीदारों साथे ना मतभेद नो आवी जशे उकेल, भावनगर में सीएम रूपाणी नो सूचक निवेदन। जसदण में सीएमए कर्यू मल्टी स्पेशलिटी होस्पिटल उद्घाटन, जाणीता कथाकार मोरारी बापू रहा उपस्थित। तो भावनगर ना मेयर नी महत्वनी जाहरात, घरवेरा में 60% घटाड़ा नी जाहरात। सोमनाथ मंदिर ना विकास नो बन्यो एक्शन प्लान, मंदिर में सुधारा वधारा सहित हाथ धराशे अनेक नवा प्रोजेक्ट। जूनागढ़ में गणेश विसर्जन दरमियान बनी दुर्घटना, गणेश विसर्जन समय युवक पानी में डूब्यो। भादरवी पूनम ना मेला में उमटियो मानव मेहरामण, बीजा दिवसे 3 लाख भक्तों कर्या माना दर्शन। बुलेटिन शुरुआत करिए एक महत्वपूर्ण समाचार थी। बीयर पार्टी मांडती 3 युवती ना फोटा वायरल थया छे। आपने जणावीए बीयर पार्टी मनावती 3 युवतियों ना फोटा वायरल थया छे। सिविल हॉस्पिटल ना कैंपस में दारू नी महफिल माणी होवानो आक्षेप छे। मेमरी कार्ड माथी डेटा लीक थता वायरल थया छे आ फोटो। बीयर पार्टी मनावती 3 युवती ना फोटा वायरल थया छे। आपने जणावी दीए सिविल हॉस्पिटल ना कैंपस में दारू नी महफिल माणी होवानो आक्षेप करवामां आवी रह्यो छे। आपने जणावीए मेमरी कार्ड माथी आ फोटा लीक थया होवानो आक्षेप छे। सूरत में थयेला लठ्ठाकांड, गुजरात में दारूबंदी कायदा ना लीरे लीरा उड़ाड़ी दीधा छे। त्यारे आवी ज एक बीजी घटना सामे आवी छे, जेमां सोशियल मीडिया में 3 युवतीओनी बीयर नी पार्टी ना केटला फोटो वायरल थया छे। फोटो में 3 युवती बीयर ना टेंट अने बीयर भरेला ग्लास साथे आराम थी पार्टी करती नजरे पड़ी रही छे। आ पार्टी अमदावाद नी सिविल हॉस्पिटल ना ज कोई एक डिपार्टमेंट में ज थई होवानी चर्चाए हाल जोर पकड्यु छे। जो के हॉस्पिटल सत्ताधीशोए आ तमाम आक्षेपो ने नकार्या छे, त्यारे आ घटना अंगे तपास नी मांग उठी रही छे। विशाल मेहता अमारा संवाददाता फोन लाइन पर जोड़ाया छे। विशाल, हाल में ज लठ्ठाकांड खूब चर्चा में आव्यो ने तेना लीधे समग्र शहर अने समग्र राज्य में खास करीने चकचार मची, तेवामां जे आ फोटो वायरल थया छे, शुं विगतो आ फोटो मामले प्राप्त थई रही छे? ચોક્કસ, જે રીતે સમગ્ર મામલો ખુલીને બહાર આવ્યો છે, ખૂબ જ મોટો ચર્ચાનો વિષય છે અને પોલીસ માટે ખૂબ જ મોટું મહત્વની તપાસનો વિષય છે। કારણ કે જયારે લઠ્ઠાકાંડે માજા મૂકી છે, અનેક લોકોના મોત થયા છે અને સમગ્ર ગુજરાતમાં તેના કારણે ખળભળાટ મચી ગયો છે। ત્યારે ગુજરાતની અંદર, એટલે ખાસ કરીને અમદાવાદની અંદર સિવિલ હોસ્પિટલમાં જે આ રીતના ફોટો બહાર આવ્યા છે, કહેવાય છે કે સિવિલ હોસ્પિટલમાં કેટલીક મહિલાઓએ પાર્ટી કરી હતી અને મહત્વની વાત છે કે જે રીતે ફોટા બહાર આવ્યા છે, મણિનગરની એક મહિલાએ આ ફોટા પોલીસ સુધી પહોંચાડ્યા છે અને તેને એક લેખિત અરજી પણ કરી છે કે તેના ઓળખીતા એક યુવકનું બીમારી થઈ હતી અને બીમારીના કારણે તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ તેનું 6 મહિના પછી અકાળે મૃત્યુ થયું હતું। તે દરમિયાનમાં તેના મોબાઈલમાંથી આ તમામ ફોટો બહાર આવ્યા છે, જે ફોટો કેટલાક સિવિલ હોસ્પિટલની અંદરના છે તો કેટલાક બહારના, ગુજરાત બહારના કેટલાક સ્થળોના છે। પણ મહત્વની વાત છે કે જે તેનું મોત થયું છે, તેના મોત પાછળ ક્યાંક ને ક્યાંક આ ફોટા જવાબદાર એવું લાગે છે। અને જે રીતે દારૂ પાર્ટી અને જે બિયર પાર્ટી અંદર દેખાઈ રહી છે, ફોટાની અંદર જે મહિલાઓ દેખાઈ રહી છે, તેને લઈને મામલાએ વેગ પકડ્યો છે અને તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બિલકુલ વિશાલ, હાલમાં જ જયારે વીટીવી સ્ટિંગ ઓપરેશન કર્યું ત્યારે એક વાયનમાં પણ બિયરના ટીન મળી આવ્યા હતા, ત્યારે પણ હોસ્પિટલ સત્તાધીશો અમદાવાદની અલગ અલગ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો ઉપર સવાલો ઉભા થયા હતા। ખાસ કરીને જ્યારે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે સિવિલ હોસ્પિટલના ડિપાર્ટમેન્ટના જ આ ફોટો હોઈ શકે છે, ત્યારે કઈ રીતે જોઈ શકાય, કહી શકાય કે જો આ ફોટા સાબિત થાય છે, જો આ સિવિલ હોસ્પિટલના ફોટા સાબિત થાય છે તો વધુ એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી કહેવાશે? ચોક્કસ, જે રીતે સમગ્ર મામલો બહાર આવ્યો છે અને સિવિલ હોસ્પિટલનું નામ આની અંદર આવી રહ્યું છે, મહિલાએ જે આરોપ લગાવ્યા છે, ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે કે જે રીતે મહિલાના આરોપ છે તેને લઈને પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે। આસિસ્ટન્ટ કમિશનર મંજીતા વણજારા દ્વારા તપાસને હાથ ધરવામાં આવી છે અને મહત્વની વાત છે કે જે રીતે જો સિવિલ હોસ્પિટલની અંદર ખરેખર જો આ રીતની દારૂ પાર્ટી કરવામાં આવી છે અને મહિલાઓ તેની અંદર સામેલ હતી તો સિવિલ હોસ્પિટલનું ખૂબ જ મોટું કૌભાંડ કહી શકાય તે બહાર આવ્યું છે। અને એક માત્ર એક કૌભાંડ નહીં,
સિવિલ હોસ્પિટલમાં આવા કેટલાય કૌભાંડ ચાલતા હોય તેવી શક્યતાઓ પણ દર્શાવી રહ્યું છે. આ ફોટાથી અનેક સવાલ ઉભા થયા છે અને પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે. પણ મહત્વની વાત છે રીતે તમામ જગ્યાએ લઠ્ઠાકાંડ ચાલી રહ્યો છે અને ત્યારે આ દારૂ પાર્ટીના ફોટા બહાર આવ્યા છે તેને પોલીસની તપાસમાં એક નવો વળાંક લાવ્યો છે. બિલકુલ વિશાલ, ખાસ કરીને સવાલ એ પણ છે કે વારંવાર સિવિલ હોસ્પિટલ અને કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો જે છે એ વિવાદમાં સપડાતી રહી છે. હવે ક્યાંક ને ક્યાંક વિશાલ નથી લાગી રહ્યું કે તંત્રે આંખો ખોલવાની જરૂર છે. તંત્રે આ તમામ બાબતને થોડી ગંભીરતાથી લેવાની જરૂર છે. પછી એ દર્દીના મોતનો સવાલ હોય, અંદરની વ્યવસ્થાની સવાલ હોય, કે પછી આવી શરમજનક ઘટનાઓનો સવાલ હોય, નિશ્ચિત હંમેશા સરકારી હોસ્પિટલો અને સરકારી હોસ્ટેલો આ બાબતે ચર્ચાનો વિષય બની છે. કારણ કે તંત્ર ક્યાંક ને ક્યાંક પોતાની ઢીલી કામગીરી અને ક્યાંક ને ક્યાંક મેળાપી વણામાં સામે હોય છે. તંત્રના ઘણા બધા કર્મચારીઓ આ પ્રકારના કૌભાંડોમાં સામેલ જોવા મળ્યા છે. જ્યારે જ્યારે પોલીસે તપાસ કરી છે, જ્યારે જ્યારે આ કોઈ કૌભાંડ વાર આવ્યા છે, ત્યારે તંત્રના કર્મચારીઓની પણ સંડોવણી વાર આવી છે. એટલે મહત્વપૂર્ણ છે કે જે રીતે સિવિલ હોસ્પિટલનું નામ ચર્ચાઈ રહ્યું છે, સિવિલ હોસ્પિટલમાં પાર્ટીની વાતો ચાલી રહી છે, ત્યારે સિવિલ હોસ્પિટલની નર્સ, મહિલાઓ કે કોઈ ડોક્ટરો અથવા તો તંત્રના કોઈ પણ કર્મચારી આ કૌભાંડની અંદર સંડોવાયેલા હોય તો તે ખોટું ના કહી શકાય કે તપાસમાં ચોક્કસથી કંઈક ને કંઈક મળવાપાત્ર માહિતી બહાર આવશે. પરંતુ અત્યારે હાલમાં એટલું જ કહી શકાય કે જે રીતે તમામ ફરિયાદો અથવા તમામ હકીકતો બહાર આવી છે, જે રીતે આક્ષેપો કરવામાં આવે છે, તે આક્ષેપના પગલે પોલીસે ઘટનાના મૂળ સુધી પહોંચવા અને હકીકત શું છે તે જાણવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. બિલકુલ વિશાલ, અપડેટ મેળવતા રહીશું. ધન્યવાદ જાણકારી માટે. અને એક ગંભીર સમાચાર મળી રહ્યા છે જૂનાગઢથી, જ્યાં ગણેશ વિસર્જન દરમિયાન એક યુવક ડૂબ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. ગણેશ વિસર્જન દરમિયાન યુવક પાણીમાં ડૂબ્યો છે. રેસ્ક્યુની ટીમે યુવકની લાશ બહાર કાઢી છે. તો આપને જણાવીએ, એક ગંભીર ઘટના, માંગનાથ વિસ્તારમાંથી આ યુવક આવ્યો હતો, જે ગણેશ વિસર્જન માટે આવ્યો હતો, પરંતુ દરમિયાન યુવક ડૂબી ગયો. રેસ્ક્યુની ટીમે લાંબા સમય બાદ આ યુવકની શોધખોળ કરીને લાશ બહાર કાઢી છે. વિજય પરમાર અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે. વિજય, ખાસ કરીને જે ગંભીર ઘટના ઘટી છે, ક્યારની આ ઘટના છે અને શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે આ યુવક મામલે? જી નિશ્ચિત, ખાસ કરીને વાત કરવામાં આવે તો એક ગણેશ વિસર્જનનો જે તહેવાર છે, હાલ જે ચાલી રહ્યો છે જૂનાગઢ અને પૂરા ગુજરાતમાં ચાલી રહ્યું છે, ત્યારે આજે એક એવી ઘટના જે સામે આવી છે કે જૂનાગઢના જે દાખિલા ઉમિયા માતાજીનું જે મંદિર છે, ત્યાં એક માંગનાથ વિસ્તારમાં મારવેલ એપાર્ટમેન્ટમાં રહેતા જે લોકો ગણેશ વિસર્જન કરવા પોતાની ગાડીઓ લઈ અને ત્યાં ઓજત નદીમાં મંદિરની પાસે જે પસાર થાય છે તેમાં વિસર્જન કરી રહ્યા છે, ત્યારે એક યુવાન 30 વર્ષનો કે જેમનું નામ છે દિલીપ નંદા, જે આ માર્વેલ એપાર્ટમેન્ટમાં રહેતા હતા અને તેઓ આમાં ગરકાવ થઈ જતા એક કલાકની જહેમત બાદ રેસ્ક્યુ ટીમે તેમને બહાર કાઢવામાં આવ્યો. હાલ તો તે પરિવારજનોએ તેમની ડેડબોડી સ્વીકારી અને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જી ધન્યવાદ જાણકારી માટે. અને એક મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરથી, જ્યાં નીમુબેન બાંભણીયા એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે અને જાહેરાતના ભાગરૂપે તેમણે જણાવ્યું છે કે ઘર વેરામાં 60% ઘટાડો કરાશે. એક મહત્વપૂર્ણ જાહેરાત કહી શકાય. સીએમના કાર્યક્રમમાં તેમણે આ જાહેરાત કરી શકી ભાવનગરની જનતા માટે. મેયર નીમુબેન બાંભણીયાએ એક મહત્વપૂર્ણ સીએમના કાર્યક્રમ દરમિયાન જાહેરાત કરી છે, જેમાં ઘર વેરામાં 60% ઘટાડો કરાશે. નીતિન સોની અમારા સંવાદદાતા ભાવનગરથી ફોન લાઈન પર અમારી સાથે જોડાયા છે. નીતિન, જે જાહેરાત કરવામાં આવી છે 60% ઘર વેરામાં જે ઘટાડાની, કઈ રીતે આ સમગ્ર મામલાને જોઈ શકાય અને ખાસ કરીને જો ફાયદાની વાત કરવામાં આવે તો કહી શકાય કે ભાવનગરવાસીઓને ખૂબ મોટો ફાયદો આ જાહેરાતથી થશે? નિશ્ચિત, ભાવનગરમાં આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સન્માન સમારંભમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ હાજર રહ્યા હતા. સન્માન સમારંભ શરૂ થાય એ પહેલા જ નીમુબેનને એક બહુ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. સ્થળમાં તેમણે જણાવ્યું હતું કે ભાવનગરની જનતા ઉપર જે 2016 એપ્રિલથી જે ઘરવેરો અને પાણીવેરો વધારવામાં આવ્યો છે, તેમાં આગામી 2017ની સાલના એપ્રિલ મહિનાથી જે નવું વર્ષ શરૂ થશે ત્યારથી 60% જેટલો ઘટાડો કરવામાં આવશે. આમ એવું કહી શકાય કે ઘરવેરામાં 100% અને પાણીવેરામાં જે 200% વધારો થયો હતો એ તમામમાં હવે 60% જેટલો ઘટાડો થશે. ભાવનગરની પ્રજા માટે બહુ મોટો આશીર્વાદ કહી શકાય.
કે લાખો રૂપિયા જે અત્યારે આ વર્ષે ભરાઈ ચુક્યા છે, પરંતુ આવતા વર્ષે ભાવનગરની જનતાને એક બહુ મોટી રાહત થશે આ મામલાથી. બિલકુલ નિખિલ, ધન્યવાદ જાણકારી માટે. આ તરફ ભાવનગરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખાસ હાજરી આપી હતી, જ્યાં તેમણે પાટીદાર સમાજના રોષને લઈ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે સરકાર આ દિશામાં ચોક્કસ સકારાત્મક પરિણામ લાવશે. પહેલા તો સમાધાન ફોર્મ્યુલા એવી કોઈ ઉપર નીચે ક્યાંય ચાલતી નથી, પરંતુ સકારાત્મક રીતે સરકાર આ પ્રશ્નને લઈને પ્રયત્ન કરી રહી છે. આજ નહીં તો કાલ એના પરિણામ ચોક્કસ સકારાત્મક રીતે આવશે જ, અને એક બધા સમાજ ગુજરાતમાં એક છે, સાથે છે, અને આપણે સૌ ગુજરાતીઓ સાથે મળીને ગુજરાતનો વિકાસ કરશું. રાજકોટ જિલ્લાના જસદણમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ભૂમિપૂજન કરાયું હતું. આ સમયે કથાકાર મોરારી બાપુ સહિત પુરૂષોત્તમ રૂપાલા અને પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિત પાટીદાર આગેવાનોએ ખાસ હાજરી આપી હતી, જ્યાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે રાજ્યમાં આગામી સમયમાં ખેડૂતોને પાક અને વાવેતર માટે કોઈ સમસ્યા ન રહે તે માટે નવી પાક વીમા પોલિસી લાવવાની જાહેરાત કરી હતી અને રાજ્યના વિકાસને આગળ વધારવાની મુહિમ ઉઠાવી હતી. અને આજે હું એ વાતની ખાતરી આપવા આવ્યો છું કે નરેન્દ્રભાઈ જસદણ અને દીક્ષાની ચિંતા કરી છે. મિત્રો, આવનારા દિવસોમાં હું પણ જસદણ અને દીક્ષાની વિશેષ ચિંતા કરી છે. રસ્તા, પાણી, ખેતી, જસદણનો વિકાસ એમાં ધ્યાન આપીશું. તો આ તરફ ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના આગમન પહેલા વિરોધ પ્રદર્શન યોજાયા હતા. દલિત સમાજ દ્વારા અહીં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. ઉપરાંત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તો આ તરફ ભાવનગરમાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના સન્માન સમારોહમાં પાટીદારોએ વિરોધ નોંધાવ્યો હતો. બીજેપી પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો સન્માન સમારોહ આજે ભાવનગર ખાતે યોજાયો હતો, જેમાં પાટીદાર યુવકોએ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તો ઠેર ઠેર એક તરફ મુખ્યમંત્રી જ્યારે જસદણ પહોંચ્યા ત્યાં દલિતો દ્વારા પૂતળા દહન કરીને વિરોધ કરાયો, તો બીજી તરફ પાટીદારોએ ભાવનગરમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. અમે આપને આ દ્રશ્યો દેખાડી રહ્યા છીએ કે જ્યાં સન્માન સમારોહ હતો તે જગ્યાએ પાટીદાર યુવકોએ સૂત્રોચ્ચાર કરીને તેમનો વિરોધ નોંધાવ્યો હતો. તો જ્યારે સૂત્રોચ્ચાર બોલાવવામાં આવ્યા ત્યારે પોલીસ અને આ પાટીદાર યુવકો વચ્ચે ઝપાઝપી થોડી થઈ હતી, જે અમે આપને ટીવી સ્ક્રીન પર દેખાડી રહ્યા છીએ. જે યુવકોએ સૂત્રોચ્ચાર કર્યા પોલીસ તેની અટકાયત કરીને લઈ જઈ રહી હતી. તો આપણે આ પોલીસ અને જે સૂત્રોચ્ચાર કરનાર વ્યક્તિ હતા તેની વચ્ચે જે ઝપાઝપી થઈ એના અમે આપને વિડીયો દેખાડી રહ્યા છીએ. તો જીતુભાઈ વાઘાણીનું આજે ભાવનગર ખાતે સન્માન સમારોહ હતો, તો જય સરદાર જય પાટીદારના નારા કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તો પોલીસ દ્વારા આ યુવકની અટકાયત કરવામાં આવી હતી. 3-5 યુવકો એવા હતા જેમણે સૂત્રોચ્ચાર કરી અટકાયત કરી હતી. આપ જોઈ શકો છો કે પોલીસકર્મી અને આ જે આંદોલન જે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા તે વ્યક્તિ વચ્ચે ઝપાઝપી થઈ હતી. સમાચારોમાં સમય એક વિરામનો.
વેલકમ બેક. કહેવાય છે કે સત્તા પૂજાય છે, રાજ્યમાં પણ અત્યારે આવી જ સ્થિતિ દેખાઈ રહી છે. છેલ્લા થોડા દિવસથી સત્તામાં હોય તેવા ભાજપના મંત્રીઓ અને નેતાઓનું સન્માન થઈ રહ્યું છે અને તેમના સન્માન માટે ધામધૂમથી સમારંભો પણ યોજવામાં આવી રહ્યા છે, પરંતુ આની પાછળની હકીકત કંઈક અલગ જ છે. ભાજપનું મિશન 2017, ભાજપની નવી રણનીતિ, ભાજપ તરફ આકર્ષવાનો પ્રયાસ. 2017ની વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે હવે અપનાવી છે નવી રણનીતિ. રાજ્યમાં પાટીદારોની અનામતની માંગ બાદ ઉભી થયેલી સ્થિતિને ડામવા અને જુદા જુદા સમાજને આકર્ષવા માટે ભાજપે સન્માન સમારોહનો રસ્તો અપનાવ્યો છે. તાજેતરમાં સુરતમાં પાટીદાર આગેવાનો દ્વારા ભાજપના નેતાઓનો સન્માન સમારોહ યોજાયો અને આ સમારોહમાં જીતુ વાઘાણી સહિત ભાજપમાં રહેલા પાટીદાર નેતાઓનું સન્માન કરાયું. સમારોહ દ્વારા નારાજ પાટીદારોને ભાજપ તરફ આકર્ષવાનો પ્રયાસ કરાયો. જો કે સુરતમાં ભાજપનો દાવ ઊંધો પડ્યો. કેટલાક પાટીદારોએ ભાજપના સન્માન સમારોહનો વિરોધ કર્યો અને હંગામો થતા ભાજપના ટોચના નેતાઓએ પણ ત્યાંથી નીકળી જવું પડ્યું. સુરત બાદ અમદાવાદમાં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ આ સમારોહમાં એવા રાજપૂત સમાજના મંત્રીઓ અને નેતાઓનું સન્માન કરવામાં આવ્યું જે સત્તામાં હોય. રાજ્યના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને જયદ્રથસિંહ પરમાર સહિત આઈકે જાડેજા તેમજ રાજપૂત સમાજના ભાજપના નેતાઓનું પણ સન્માન યોજાયું. વિપક્ષ કોંગ્રેસમાં બેઠેલા રાજપૂત ક્ષત્રિય સમાજના નેતાઓને આ સમારોહમાં આમંત્રણ ન અપાયું. આ તો થઈ માત્ર પાટીદારો અને રાજપૂત સમાજની વાત, પરંતુ આગામી દિવસોમાં અન્ય સમાજ દ્વારા પણ આવા સન્માન સમારોહ યોજવામાં આવશે અને ભાજપમાં રહેલા જે તે સમાજના મંત્રીઓ કે નેતાઓનું સમાજના અગ્રણીઓ દ્વારા સન્માન કરાશે તેવું સૂત્રોનું કહેવું છે. આ સન્માન સમારોહના આયોજન પાછળ પણ ભાજપના જ નેતાઓનું ભેજું હોવાનું મનાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. આ તરફ ગીર સોમનાથમાં દ્વારકા રોડ પરથી ગૌમાંસ સાથે એક આરોપીને ઝડપી લેવાયો છે, જેની પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું છે કે અગાઉ તેણે બે ચિત્તલના પણ શિકાર કર્યા હતા, જેમાં વન વિભાગના અધિકારીઓ પણ આરોપીને ઘણા સમયથી શોધી રહ્યા હતા. ત્યારે પોલીસે આરોપી સદ્દામ પાસેથી ચાકુ અને બંદૂક કબજે કર્યા છે. આરોપી સદ્દામ ગૌમાંસ કોડીનારના મૂળ દ્વારકા ગામે આપવા જઈ રહ્યો હતો, ત્યારે પોલીસે હાલ સમગ્ર મુદ્દે આગળની તપાસ હાથ ધરી છે. સમાચારોમાં સમય વધુ એક વિરામનો. વેલકમ બેક. રાજકોટમાં કોઠારિયા રોડ પર હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં હત્યા અને લૂંટ કરનાર ત્રણ આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. ઝડપાયેલા ત્રણેય શખ્સો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓએ લૂંટના ઇરાદે એક મહિલાની હત્યા કરી હતી, જે બાદ ફરાર થઈ ગયા હતા, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ત્રણેયને ઝડપી લેતા હત્યા અને લૂંટનો ભેદ ઉકેલાયો હતો. આ સાથે અન્ય ગુનાઓના પણ ભેદ ઉકેલાયા હતા. સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનો કરેલાનું કબૂલાત પણ કરેલ છે. મુખ્ય હેતુ આ લોકોનો, આ ગુનેગારોની ગુનાહિત પ્રવૃત્તિઓમાં એક તો એ લોકો મકાનમાંથી ચોરી કરવાની આદત. સાસણગીરમાં સાબજોનું વેકેશન પૂરું થવા આવ્યું છે. એક તરફ મુલાકાતીઓ આતુર છે, તો બીજી તરફ સિંહ પણ વ્યાકુળતાથી રાહ જોઈ રહ્યો છે. જંગલનો રાજા, સાસણનો સાવજ, ડાલામથુ, ગીર મારું ઘર છે. મુલાકાતની રાહ જુઓ છો? બસ એક મહિનામાં પૂરું થશે મારું વેકેશન.
જૂનાગઢના રડિયામણા જંગલમાં મારી સાથે ફરવા તમે આતુર છો ને, સાસણગીરની યાદ આવે છે ને, મારી ત્રાળ સાંભળવા વ્યાકુળ છો ને, બસ મિત્રો હવે ઇંતજાર પૂરો થઈ રહ્યો છે. મારું નામ નીલમ પટેલ છે, અમદાવાદથી હું અહીંયા આવી છું. અમે સાસણમાં સેકન્ડ ટાઈમ આવ્યા છીએ અને અહીંનું વાતાવરણ અમને બહુ જ ગમે છે. અહીંયા આવવાની મજા છે કારણ કે સિંહને ખુલ્લામાં જોવા મળે છે. અમે આ વખતે આવ્યા છીએ તો અમને ખુલ્લામાં નથી જોવા મળે, અમને દેવળિયા પાર્કમાં જોયા છીએ. ગ્રીનરી છે પણ જે ખુલ્લી જીપમાં ફરવાનું નથી એની મજા જુદી હોય છે. સોળ ઓક્ટોબર પછી ખુલ્લી જીપમાં ફરીને જે સિંહને જોવાની મજા હોય છે ગ્રીનરીમાં, એ મજા જુદી હોય છે. અને અમે 16 ઓક્ટોબર પછી ફરીથી અહીંયા અભયારણ્યમાં આવીશું. બસ એક મહિના રાહ જુઓ પછી આવો મારા ઘરે. જૂન મહિનામાં મારું વેકેશન પડ્યું ત્યારબાદ હું પણ આપ સૌની રાહ જોઈ રહ્યો છું. 16 ઓક્ટોબરના રોજથી આપણે નિયમિત મળીશું. મેં સાંભળ્યું છે કે મારા મિત્રો મારા પરિવારની મુલાકાત માટે www.girlan.in પર બુકિંગ કરાવી રહ્યા છે. બોલો, પહેલા જ દિવસે 900 મિત્રો મને મળવા આવશે. કુલ 1652 મિત્રોએ બુકિંગ પણ કરાવી લીધું છે. 4 માસ માટે બંધ રહ્યા બાદ પ્રવાસીઓ અમારું જે બુકિંગ જે છે તેમાં બુકિંગ પણ કરાવી શકે છે. વેલ ઇન એડવાન્સ 30/11/2016 સુધીનો હું વાત કરું તો 1652 જેટલી ટ્રીપો ગુજરાતના, ગુજરાત બહારના તેમજ વિદેશીઓના પ્રવાસીઓ જે આવી રહ્યા છે એના માટે એડવાન્સ બુકિંગ એ લોકો કરાવી ચૂક્યા છે. તમે મને મળી શકો, મારી સાથે ફરી શકો એ માટે સાસણગીર અભયારણ્યના અધિકારીઓ દ્વારા તમામ વ્યવસ્થાઓ પૂરી કરી લેવામાં આવી છે. જંગલમાં પ્રવાસીઓ માટે 8 રૂટ બનાવાયા. રોજ પ્રવાસીઓ માટે 90 જીપ્સીની ટ્રીપ આપવામાં આવશે. જાહેર રજાના દિવસોમાં 150 જેટલી ટ્રીપ આપવામાં આવશે. ટેરિફનું ભાડું 1300 રૂપિયા, ગાઈડનું ભાડું 250 રૂપિયા અને સેન્ચ્યુરીમાં જવાનું ભાડું 800 રૂપિયા. ગીર તૈયાર છે, હું તમારી રાહ જોઈ રહ્યો છું. બસ મિત્રો, એક મહિના બાદ આપણે નિયમિત મળીશું. એશિયાના એકમાત્ર મારા ઘરમાં સિંહ પરિવાર આપનું સ્વાગત કરે છે. વિજયસિંહ પરમાર, VTV ન્યૂઝ, જૂનાગઢ.